એક એવી વ્યક્તિ જે બંધ બારણે કરે છે બેટિંગ, એક એવી વ્યક્તિ જેનું પાટીદારો પર છે પ્રભુત્વ, એક એવી વ્યક્તિ જે કોંગ્રેસની સાથે સાથે ભાજપને પણ સાચવવામાં છે માહેર. લોકસભાની દરેક ચૂંટણીમાં દરેક સમાજના ફેક્ટર પર ખાસ ધ્યાન આપવામાં આવશે. તેમાં પણ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે પાટીદારો સમાજ કઈ તરફ ઝૂકે છે તેના પર બંને પક્ષની હાર જીતનો મોટો મદાર છે. એટલું જ નહીં પરંતુ ખોડલ ધામ ટ્રસ્ટ અને તેના ચેરમેનનું વલણ પણ નિર્ણાયક ગણાય છે. આપણે વાત કરી રહ્યા છે નરેશ પટેલની, કે જો દર વખતે ઘીના છામમાં પોતાના હાથ રાખીને ભાજપ કોંગ્રેસ સામે બંધ બારણે મિટિંગ કરે છે, તેવામાં મતદાનની ગણતરીની કલાકો પહેલા જ હાર્દિક અને ત્યારબાદ દિનેશ બામણિયા સાથે બંધ બારણે મિટિંગ થતા જ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે બીજી તરફ દિનેશ બામણિયાએ વીટીવી સાથે વાત કરતા કંઈક આવું કહ્યું. પરંતુ વારંવાર નરેશભાઈ પટેલ અને ઉમિયાધામ સંસ્થાએ અમને વારંવાર અલ્પેશ કથિરિયાના પ્રશ્નો હોય કે સમાજના કોઈ પણ યુવાનો માટે પ્રશ્નો હોય ત્યારે મધ્યસ્થી કરી છે અને સાચી રીતે સરકારમાં રજૂઆત કરી છે. આજે અમારી વાત અલ્પેશ કથિરિયાને જેલ મુક્તિ માટે ચૂંટણીનો માહોલ પૂરો થઈ રહ્યો છે એટલે હવે આ સામાજિક લડાઈમાં દરેક સંસ્થાઓ સમાજના છોકરાઓનું હિત જાળવી અને જે મદદ કરી રહ્યા છે તેના રૂપે આજે વાતચીત થઈ છે અને ખાસ કરીને અલ્પેશ અને આવતી રાજનીતિમાં હું તમને સ્પષ્ટ કરીશ કે રાજનીતિમાં નરેશભાઈ પટેલ જેવા આગેવાનો આવે અને રાજનીતિમાં સારા લોકોની જરૂરિયાત છે એના માટે પણ મેં નરેશભાઈને કીધું છે અને તમામ યુવાનોનો એક મત છે કે ભાઈ નરેશભાઈ જેવા અને ઉમિયાધામમાંથી કોઈ સારા લોકો આ રાજકારણમાં જોડાય. હાર્દિક બામણે સાથે નરેશ પટેલની બંધ બારણે બેઠક, બેઠકમાં શું રંધાયો તે અંગે નરેશ પટેલનું મૌન. મહત્વનું છે કે નરેશ પટેલ હંમેશથી એક ચર્ચાનો વિષય રહ્યા છે. ખાનગીમાં કોઈ રાજકીય પક્ષને ટેકો કરે પરંતુ જાહેરમાં તેના વિશે એક શબ્દ સુધા ઉચ્ચારવાનું ટાળે છે. લોકસભા ચૂંટણીની જાહેરાત પછી તરત રાજકોટ બેઠક માટે નરેશ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચવામાં આવ્યું હતું અને ભાઈ આવે છે તેવા પોસ્ટર પણ લાગી ગયા હતા. છેલ્લી ઘડીએ પરિવારની નામરાજીનું કારણ આગળ ધરીને શિવરાજ ફસકી ગયા હતા અને એ વખતે પણ નરેશ પટેલે પોતે મગનું નામ મારી પાડ્યું હતું. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલના અંગત ગણાતા મિતુલ દોંગા અને દિનેશ ચુવાટિયા કોંગ્રેસ વતી ચૂંટણી લડ્યા હતા. હવે હાર્દિક સાથે બંધ બારણે બેઠક કર્યા પછી પણ નરેશ પટેલે મૌન સેવી લીધું છે એટલે ન બોલવામાં નવ ગુણ. આજે પણ નરેશ પટેલની એ જ કળા જોવા મળી જે વર્ષોથી જોતા આવીએ છીએ. પરંતુ હાર્દિક સાથેની મુલાકાત બાદ સમાજ પર કેવી અસર થશે તે તો આગામી ચૂંટણીના પરિણામ બાદ જ જાણી શકાશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.